ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, ડાકલા ગણવાની મજા આવે છે ને? તો ચાલો આગળ જોઈએ. તો જુઓ મિત્રો, અહીં ચાલો આપણે પ્રયત્ન કરીએ. તો મિત્રો, ચાલો હવે આપણે આવા ડાકલા ગણવાના પ્રયત્ન કરીએ. તો જુઓ, એક નંબર. જો દરજી પાસે કુલ 28 બટન હોય અને તે દરેક શર્ટ પર 7 બટન લગાવે તો બટન વાળા ખાલી જગ્યા શર્ટ હોય. તો જુઓ, તો જુઓ અહીં કુલ બટન કેટલા છે? 28 છે, બરાબર? કુલ બટન 28 છે. દરેક શર્ટ પર 7 બટન લગાવે, એટલે કે એક શર્ટ પર 7 બટન લગાવે. આપણે શોધવાનું શું છે અહીં? તો આપણે અહીં શર્ટની સંખ્યા શોધવાની છે કે એવા કેટલા શર્ટ છે કે જેના ઉપર 7 બટન લગાવે છે. તો આપણે અહીં શું શોધવાનું છે? શર્ટની સંખ્યા શોધવાની છે, એટલે કે 7 બટન દ્વારા કેટલા શર્ટ છે એ આપણે શોધવાનું છે. તો ચાલો જોઈએ. તેથી 28/7, બરાબર? 28 કુલ બટન છે અને 7 શું છે? દરેક શર્ટ, એટલે કે એક શર્ટ પર 7 બટન લગાવેલા છે. આપણે શોધવાનું છે કે 7 બટન વાળા કેટલા શર્ટ છે. તો જુઓ, દાખલો બને 28/7. બરો, 28/7 કોનો ગળ્યો જોવાનો? 7 નો ગળ્યો. ક્યાં સુધી જોવો પડે? 7 ના ગળ્યામાં 28 આવે ત્યાં સુધી આપણે 7 નો ગળ્યો જોવો પડે. ચાલો, કેટલા વડે ભાગ ચાલશે બોલો? જોઈએ 7 નો ગળ્યો. 7 × 7 = 14, 7 × 21, 7 × 6 = 28. કેટલા વડે ભાગ ચાલશે? 4 વડે ભાગ ચાલશે. કેટલા વડે ભાગ ચાલશે? 4 વડે ભાગ ચાલશે. 7 × 6 = 28, બરાબર ને? તો કેટલા વડે ભાગ ચાલશે? 4 વડે ભાગ ચાલશે. ચાલો, 7 × 6 = 28. અહીંયા આપણે 4 લખીશું. હવે અહીં કેટલા લખશું? 28, બરાબર ને? સાનું ચિહ્ન આવશે બાદબાકીનું. 7 × 6 = 28. 28 નીચે આપણે 28 લખવાના, બરાબર? ચાલો બાદબાકી કરીએ. 8 માંથી 8 બાદ કરીએ તો 0, એટલે કે 0. 2 માંથી 2 બાદ કરો, કેટલા બાકી રહે? 2 માંથી 2 બાદ કરીએ તો 0, એટલે કે 0, બરાબર? કેટલો આવ્યો આપણો અહીં જવાબ? ભાગફળ કેટલો આવ્યું? 4, બરાબર ને? 4 આવ્યું. 7 બટન વાળા શર્ટ કેટલા હશે? 4 હશે, બરાબર ને? તો 7 બટન વાળા શર્ટ કેટલા હશે? 4 હશે, બરાબર? આપણે જવાબમાં લખશું, 7 બટન વાળા, 7 બટન વાળા 4 શર્ટ હોય, બરાબર? જવાબ, 7 બટન વાળા 4 શર્ટ હોય. કેટલા શર્ટ હોય? 4 શર્ટ હોય, બરાબર? તો આપણે એક લખી શું? 28/7 = 4, બરાબર? 28/7 = 4. અહીં ખાલી જગ્યામાં લખી દઈએ જવાબ. તો બટન વાળા કેટલા શર્ટ હોય? 4 શર્ટ હોય, બરાબર? સમજ પડી? પડી. તો જુઓ બીજા નંબરના ઉદાહરણમાં, 30 કેળા 5 વાંદરાને સરખા ભાગે વહેંચતા દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવશે? ફરી એક વાર તમારું જુઓ. 30 કેળા 5 વાંદરાને સરખા ભાગે વહેંચતા દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવશે? તો જુઓ, અહીં કુલ કેળા કેટલા છે? 30 કેળા છે. કુલ કેળા 30 છે અને વાંદરા કેટલા છે? 5 વાંદરા છે. તો આપણે 30 કેળાને 5 વાંદરાને સરખે ભાગે વહેંચવાના છે અને આપણે શોધવાનું શું છે? દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવશે એ આપણે શોધવાનું છે. એટલે કે એક વાંદરાના ભાગે કેટલા કેળા આવે એ આપણે શોધવાનું છે, બરાબર? તો જુઓ, તેથી કુલ કેળા કેટલા છે? 30. તેથી 30/30 ના કેટલા સરખા ભાગ કરવાના છે? 5, કેમ કે વાંદરા કેટલા છે? 5. તો 30/5, બરાબર? ચાલો 30/5 કરીએ. દાખલો ગણીએ 30/5. ચાલો 30 ને 5 વડે ભાગવાના છે. કોનો ગળ્યો જોવાનો? 5 નો. ક્યાં સુધી જોવો પડે 5 નો ગળ્યો?
પાંચના ઘડિયામાં 30 આવે ત્યાં સુધી પાંચનો ઘડિયો જોવો પડે, બરાબર? ચાલો બોલો, જોઈએ ઘડિયો, બોલો તમારી જાતે અને જવાબ બોલો કેટલો આવશે, કેટલા વડે ભાગ ચાલશે, બોલો જોઈએ. 5 6 30, 6 વડે ભાગ ચાલશે, બરાબર ને? ચાલો અહીં આપણે ઉપર લખશું 6, બરાબર. અહીંયા કેટલા આવશે, 30 ની નીચે 30, બરાબર ને? 5 6 30, સાનું ચિહ્ન આવશે બાદબાકીનું, બરાબર, માઇનસનું ચિહ્ન આવે. ચાલો બાદબાકી કરીએ, શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે ઝીરો, બરાબર. ત્રણમાંથી ત્રણ બાદ કરીએ તો શૂન્ય એટલે કે ઝીરો, બરાબર. ચાલો કેટલું આવ્યું આપણું ભાગફળ, 6, બરાબર. તો દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવશે, 6 કેળા આવશે. કેટલા કેળા આવશે, 6 કેળા આવશે, બરાબર ને? આપણે આપણે અહીં જવાબમાં લખશું, તો જુઓ જવાબ, દરેક વાંદરાના ભાગે 6 કેળા આવશે. કેટલા કેળા આવશે દરેક વાંદરાના ભાગે, 6 કેળા આવશે, બરાબર. આપણે 30 કેળાના 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા કેળા આવે, 6 કેળા આવે. કેટલા કેળા આવશે, 6 કેળા આવશે. તો અહીં આપણે લખીએ, તેથી 30/5 બરાબર 6, બરાબર. ચાલો સમજ પડી, ચાલો આગળ જોઈએ. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 169 ઉપર જુઓ, મહાવરો અને ઉપર મહાવરો આપેલો છે. તો જુઓ એમાં એક નંબરમાં મીન, જુઓ એક નંબર, મિંકુટેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે, બરાબર. ચાલો લાડુ કેટલા છે, કુલ લાડુ 15 છે, ખોખા કેટલા છે, 5 ખોખા આપેલા છે, બરાબર. તો જુઓ, ક, દરેક ખોખામાં કેટલા લાડુ આવે, દરેક ખોખામાં કેટલા લાડુ આવે એ આપણે શોધવાનું છે. તો જુઓ, દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે. તો જુઓ, 15/5 બરાબર ખાલી જગ્યા. ચાલો, 15, દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે, બરાબર. તો દરેક ખોખામાં એટલે કે એક ખોખામાં કેટલા લાડુ આવે એ આપણે શોધવાનું છે, બરાબર. તો એ શોધવા માટે આપણે શું કરવું પડશે, પહેલા સૌથી શું કરવું પડશે, 15/5 બરાબર ખાલી જગ્યા. તો આપણે 15 ને 5 વડે ભાગવા પડશે. તો જુઓ, 15/5 ઘડિયો કોનો જોવાનો, 5 નો. ક્યાં સુધી જોવો પડે 5 નો ઘડિયો, 5ના ઘડિયામાં 15 આવે ત્યાં સુધી. બોલો જોઈએ, 5 1 5, 5 2 10, 5 4 15, કેટલા વડે ભાગ ચાલ્યો, 3 વડે ભાગ ચાલે. આપણે 5 નો ઘડિયો ક્યાં સુધી જોવાનો છે, 15 આવે ત્યાં સુધી, બરાબર ને? તો ભાગ કેટલા વડે ચાલે છે, 5 4 15. તો જુઓ, 5 4, અહીં આપણે ઉપર લખશું 3, અહીં 15 ની નીચે લખશું 15, બાદબાકી કરશું ને. ચાલો, 5 5 4 15, બરાબર. ચાલો, 5 માંથી 5 બાદ કરીએ તો 0 એટલે કે 0, 1 માંથી 1 બાદ કરીએ તો 0 એટલે કે 0. ચાલો, આવી ગયો આપણો જવાબ, કેટલા આવ્યા, 3. તો 15 ના આપણે 5 સરખા ભાગ કરીએ તો જવાબ કેટલો આવે છે, 3, બરાબર ને? તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે, 3 લાડુ આવે, કેમ કે આપણા ખોખાની સંખ્યા કેટલી હતી, 5. તો દરેક ખોખામાં 3 લાડુ આવે, બરાબર ને? તો અહીંયા આપણે જવાબ લખીએ, 15/5 બરાબર કેટલા થાય, 3. 15/5 બરાબર 3, બરાબર. કેમ કે કુલ લાડુ 15 છે અને આપણે એને 5 ખોખામાં સરખા ભાગે વેચવાના છે, તો આપણે 15/5 કરવા પડે ને પહેલા. તો 15/5 બરાબર 3. તો જુઓ, દરેક ખોખામાં 3 લાડુ આવે, લખો ને ખાલી જગ્યામાં, આપણે દરેક ખોખામાં 3 લાડુ આવે, સમજ પડી. તો જુઓ, ખ, જો જોટે 3 ખોખા વાપરે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે. હવે શું કરે છે મિંકુ, 15 લાડુ સરખા ભાગે વેચવા માટે 3 જ ખોખાનો ઉપયોગ કરે છે. તો આપણે શોધવાનું શું છે, દરેક ખોખામાં કેટલા લાડુ આવે એ આપણે શોધવાનું છે. તો જુઓ, દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે, કુલ લાડુ કેટલા છે, 15 લાડુ છે. કેટલા ખોખા વાપરે છે લાડુ મૂકવા માટે, 3 ખોખા વાપરે છે. તો 3 ખોખામાં સરખા ભાગે કેટલા લાડુ આવે એ આપણે શોધવાનું છે. તો જુઓ, અહીં ખાલી જગ્યા ભાગ્યા 3 બરાબર ખાલી જગ્યા. ચાલો, કુલ લાડુ કેટલા છે, 15, બરાબર. તો અહીં લખશું આપણે 15, તો 15/3. ચાલો, 15 ના 3 સરખા ભાગ કરવાના
છે તો જુઓ 15 ભાગ્યા 3 15 ભાગ્યા 3 ચાલો કોનો ઘડિયો જોવાનો 3 નો ક્યાં સુધી જોવો પડે 3 ના ઘડિયામાં 15 આવે ત્યાં સુધી બોલવો પડે ચલો બોલો જે 3 એકા 3 3 2 6 3 તારી 9 3 4 12 3 પચામ 15 કેટલા વડે ભાગ ચાલશે 5 વડે ભાગ ચાલશે 3 પચામ 15 બરાબર ને તો જુઓ 3 પચામ 15 અહીં કેટલા લખશું 5 15 ની જગ્યાએ કેટલા લખવાના 15 બરાબર ને બાદબાકીનું ચિહ્ન આવશે ને 3 પચામ 15 બરાબર ચાલો બાદબાકી કરીએ 5 માંથી 5 બાદ કરીએ તો 0 એટલે કે 0 એક માંથી એક બાદ કરો કેટલા બાકી રહે 0 એટલે કે 0 બરાબર કેટલો આવ્યો અહીંયા આપણો જવાબ કેટલો આવ્યો જવાબ 5 કેટલો આવ્યો ભાગફળ અહીં આપણું 5 બરાબર 15 ના 3 સરખા ભાગ કરીએ તો કેટલા આવશે એક ભાગમાં 5 15 ભાગ્યા 3 બરાબર કેટલા આવશે 5 બરાબર ને તો જુઓ દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે તો દરેક ખોખા એટલે કે એક ખોખામાં કેટલા લાડુ આવશે કેટલા લાડુ આવે 5 લાડુ આવે બરાબર ને એ 15 લાડુ મૂકવા માટે મિનકુ 3 ખોખા આપણે છે તો દરેક ખોખા માટે કે એક ખોખામાં કેટલા લાડુ આવશે 5 લાડુ આવે બરાબર ને કેટલા લાડુ આવે 5 લાડુ આવે બરાબર તો મિત્રો આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો